જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે આજે સવારે તંત્રએ કોરોનાના નવા બત્રીસ કેસ નોંધાયાનું જાહેર કર્યું હતું ત્યાર પછી સાંજે શહેરમાં વધુ તેર કેસ નોંધાયાનું જાહેર થયું હતું એટલે કે એક જ દિવસમાં શહેરમાં કોરોનાના પિસ્તાલીસ કેસ નોંધાતા હાહાકાર થયો છે શહેર ઉપરાંત જિલ્લામાં પણ કોરોનાના નવા નવ કેસ નોંધાતા જિલ્લામાં આજે કોરોનાના કુલ ચોપ્પન કેસ નોંધાયા છે થોડા દિવસ પહેલાં જ કલેક્ટર રવિશંકરે વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ જામનગરમાં રાજકોટ જેવી સ્થિતિ થઈ જશે આજે એક જ દિવસમાં પિસ્તાલીસ કેસ સામે આવતા કલેક્ટરનું આગોતરું નિવેદન સાચું પડ્યું છે શહેર માટે હવે ખૂબ કફરો સમય શરૂ થયો છે લોકો હજુ પણ જાગૃત નહીં થાય તો કોરોનાને કારણે ભારે તબાહી ફેલાવાની આશંકા છે ગુજરાતના નવા ડીજીપી શિવાનંદ ઝાનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ ગયો છે રાજ્યના નવા ડીજીપી તરીકે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાની નિમણૂંક થઈ છે આશિષ ભાટિયા હરિયાણાના વતની છે અને વર્ષ ઓગણીસો પિંચ્યાસીની બેચના ગુજરાત કેડરના આઈપીએસ છે કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા આશિષ ભાટિયા વર્ષ બે હજાર એકમાં પોલીસ મેડલ તથા વર્ષ બે હજાર અગિયારમાં રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત થઈ ચૂક્યા છે તેઓ છેલ્લા વીસ વર્ષમાં ગુજરાત પોલીસના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે વર્ષ બે હજાર બેમાં રાજ્યમાં થયેલા કોમી રમખાણો પૈકીના નવ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટે બનાવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીના પણ તેઓ સભ્ય હતા જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયા દ્વારા જાહેરનામું બહાર પાડી જિલ્લામાં કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી છે બકરીહિદ પર જાહેરમાં પશુની કુરબાની દેવા પર તથા સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કુરબાન થનાર પશુઓના અવશેષો જાહેરમાં ફેંકનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર તથા રાજ્યભરમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ચાર ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર પોરબંદર વગેરે વિસ્તારોમાં તથા દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે